વિષય હિન્દી જેની અંદર આજે હું તમને થોડું હિન્દીના ગદ્ય તાણ તમારી પાસે પાઠ્યપુસ્તક હોય બાળકી જુઓ તો તમારી સાથે રાખો જેથી કરીને તમને આ ચિત્ર બધા સમજવામાં અને તેના નામ અક્ષર બધું સમજવામાં તમને સરળતા થશે જેની અંદર આપણું ગદ્ય તાણ છે वर्णमाला का सचित परिचय गद्य तण वर्णमाला का सचित परिचय विषय आपणे जोईशुं जेनी अंदर तमे वाचो बोलो अने लखो विषय आपणे जोईशुं हवे तमने बाळकीઓ ऑनलाइन शिक्षणमां भणवानी मजा आवे छे हा जो आती होय तो तमे ऑनलाइन शिक्षण द्वारा शिक्षणनो महत्व समजो अने तमे ભણો અને હવે તો આપણે સ્કૂલ પણ ચાલુ થઈ ગઈ છે તો તમે સ્કૂલો પણ સ્કૂલમાં પણ તમે આવી શકો છો તો આજે હું તમને અ પરથી અનાર એવા શબ્દો શીખીશ જેને આપણે સ્વર કહીએ છીએ સ્વર બરાબર ને સ્વર કહીએ છીએ જેમાં પહેલું છે અ ના ર અના પછી છે આ અ અને આપણે અ પરથી અના લઈશું પછી
मित्रों के अ तो अ पट्टी बनायो अनार अनार એટલે દાડમ પછી છે આ તો આ પટ્ટી બન્યો આ મ પછી છે ઈ તો ઈ પટ્ટી ઈમલી પછી છે ઈ તો ઈ પટ્ટી ઈક ઈક એટલે શેરડી ઉપરથી ઉલ્લુ પછી છે ઉ તો ઉન રુ રૂપથી ઋષિ પછી છે એ તો એ પછી એડી એ તો એન ઓ તો ઓખલી ઓ તો ઓર્ડર અમ તો અંગૂર સ્વર જોયા છે જે તમારી પાઠ્યપુસ્તકમાં પણ છે જેને હું તમને ચિત્ર દ્વારા સમજાવું છું જો અહીં બાળ મિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં ગદ્ય ત્રણ વર્ણમાલા કા સચિત પરિચય મૂળાક્ષરોનો સચિત પરિચય જેમાં પહેલું આપણે પઢો બોલો અલીખો એટલે કે વાંચો બોલો અને લખો વિશે આપણે જોયું છે બરાબર ને તેમાં આપણે અ પરથી અનાર એમ શીખ્યા છે જેમાં તેના ચિત્ર તમારી પાઠ્યપુસ્તકમાં આપેલા છે તો અ પરથી અનાર અનાર એટલે કે દાડમ તો આ દાડમનું ચિત્ર અહીં બાળ મિત્રો તમારી પાઠ્યપુસ્તકમાં આપેલું છે પછી છે આ તો આ પરથી આમ તો આ રહ્યું આમ આમ એટલે કેરી ત્યારબાદ છે ઈ ઈ પરથી ઈમલી તો આ છે આંબલી આંબલી તમને ભાવે ને બાળ મિત્રો મોઢામાં પાણી આવી ગયું ને તમે ખાજો આંબલી હો ખટ્ટી ખટ્ટી મસ્ત આંબલી લાગશે તમને ત્યાર પછી છે ઈ ઈ પરથી ઈક ઈક એટલે કે શેરડી શેરડી ખાવ છો ને તમે શેરડીનો રસ પણ પીવો છો તો એ આ શેરડીને આપણે હિન્દીમાં ઈક કહીશું ત્યારબાદ છે ઉ પરથી ઉલ્લુ ઉલ્લુ એટલે કે ઘુવડ તો આ ચિત્ર શેનું છે તો આ ઘુવડનું છે પછી છે ઉ પરથી ઊન તો આ ઊનનું ચિત્ર બતાવવામાં આવ્યું છે ત્યારબાદ છે રુ તો રૂ પરથી ઋષિ તો અહીંયા ઋષિ મુનિનું ચિત્ર આપણને આપવામાં આવ્યું છે પછી છે એ તો એ પરથી પગની એડી અહીંયા લખ્યું છે ને એ ડી પછી આવે છે એ એટલે કે એનક એનક એટલે કે ચશ્મા તમારા ઘરે ચશ્મા પહેરે છે ને બા દાદા એ ચશ્મા પછી છે ઓ પરથી બનશે ઓખલી પછી છે ઓ એટલે કે ઓરત ઓરત એટલે કે સ્ત્રી પછી છે અંગૂર અમ એટલે કે અંગૂર અંગૂર એટલે કે દ્રાક્ષ પછી છે અમ એટલે કે અમ તેનું પણ અહીંયા તમને ચિત્ર આપવામાં આવ્યું છે તો બાળ મિત્રો હવે તમારે શું કરવાનું છે તો તમારે તમારી નોટબુકની અંદર આજે ગદ્ય ત્રણ વર્ણમાલાના સચિત પરિચયને શીખવાડ્યું ને તેની અંદર સ્વર શીખવાડ્યા આજે મેં તમને શું શીખવ્યું છે તો સ્વર શીખ્યા છે જેમાં અ આ